દવાના રૂપે દારૂ પીવાની મંજૂરી આપવાનો મામલો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દારૂની પરમિટમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે. પરમિટમાં ગેરરીતિની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ન્યૂ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા ઉઘરાવાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરમિટ મુદ્દે ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં કરોડોની રકમની ઉઘરાણી કરવામાં આવી છે. આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. નશાબંધી ખાતામાં 6000 રૂપિયા ભરાવાના હોય છે. સિવિલ હોસ્પિટલ અલગથી 10000 રૂપિયા ઉઘરાવે છે. રોગી કલ્યાણ સમિતિના નામે ઉઘરાવે છે રૂપિયા. વિદેશી દારૂ પીવા માટે નિયમ વિરુદ્ધની પરવાનગી છેલ્લા 4 વર્ષમાં 6.28 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે. ખાતાની અંદરથી સુરત શહેર માટે 12000થી પણ વધારે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે દારૂ પીવા માટે. કારણ કે દારૂબંધી જે સ્ટેટ છે ગુજરાતની અંદર જે અધિનિયમ છે એની અંદર 64D હેઠળ એક પરમિટ આપવા માટેની જોગવાઈ છે. એ પરમિટમાં એવી જોગવાઈ છે જે તમારી સ્વાસ્થ્યને સારું રાખવા માટે દવાના રૂપે દારૂ પીવા માટેનો તમને મંજૂરી મળે છે. પણ જ્યારે નશાબંધી ખાતા દ્વારા આપણે ત્યાં જે ફોર્મ મોકલવામાં આવે છે ત્યારે એવું બતાવે છે ત્યાં પણ 10000 રૂપિયાનો ચાર્જિસ લાગે છે અલગથી સિવિલ હોસ્પિટલમાં. રોગી કલ્યાણ સમિતિના નામે 10000 રૂપિયાના રોકડ જે એ લોકો વસૂલ કરે છે. કોઈ લોકોને એને રસીદ આપે છે અને કોઈને રસીદ આપતા નથી. અને આ પ્રમાણે એક ઇલીગલ એક્ટિવિટી ત્યાં સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે એવું એક ચોંકાવનારી અત્યારે માહિતી પણ બહાર આવી છે. એ પેટે ઓલરેડી 6,38,00,000 રૂપિયા ઓલરેડી આજે 5 વર્ષની અંદર સિવિલ હોસ્પિટલ દ્વારા ઉઘરાવી ચૂક્યા છે. કારણ કે રોકડ રકમ ઉઘરાવી રહ્યા છે અને 12000થી પણ વધારે પરમિશન પરવાનગી આપી દીધું છે.